હલો, કરણભાઈ, જય મેલડીમાં. જય મેલડી માં, જય મેલડી, હડિયા વાળી મેલડી માં. બોલો બોલો હા, સુરત થી દિનેશ પ્રજાપતિ વાત કરું છું. બોલો બોલો દિનેશભાઈ. તમારા વિડિયો જોયા મેં, ઘણો આનંદ થયો. કે કોઈ દેવી શક્તિને માનવા વાળો વ્યક્તિ છે. હું મેલડી માનો ઉપાસક છું અને ઘણું બધું આમાં મેં મારા જીવનમાં જોયું છે. હમણાં ચાલતું આ અંધશ્રદ્ધા વિશેનું, પછી આ માતાજીઓના વિરોધનું, આ બધું જોયું એટલે મને એમ લાગ્યું કે કોઈ રાઈટ માણસ હોય ને, એમને વાત કરવી જોઈએ. બરાબર. એટલે મને આજ ઈચ્છા થઈ કે આ વ્યક્તિને જરાક, જે મને અનુભવ થયો એ વાત કરો ને. તો તમે કોઈ પણ વ્યક્તિ, સારો વ્યક્તિ, દેવી શક્તિને માનવા વાળો હોય ને, એમને તમે વાત કરી શકો. કે આજે હું સુરતમાં રહું છું, આ લોકો એમ કે ને કે ભગવાન નથી, માતાજી નથી, આ બધું અંધશ્રદ્ધા છે. તો અંધશ્રદ્ધા અને શ્રદ્ધા, અંધશ્રદ્ધા મતલબ જે કેરીમાં રહેલી ગોટલી, એ પેલા આપણને દેખાતી નથી કે દેખાય નથી. આ કોણે સાબિત કરી દીધું? હનુમાનજી મહારાજે. વાહ 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 ભાઈ વાહ. કે સાતી શીરી ને અંદર થી રામ બતાવ્યા હતા. લોકોને કે અંધશ્રદ્ધામાં ન પડાય આવું કે છે ને. હું કઉ કે અંધશ્રદ્ધામાં પડશે ને તો જ ભગવાન દેખાશે, નગર સાહેબ નહીં દેખાય. વાહ ભાઈ વાહ. અંધશ્રદ્ધામાં કોણ પડ્યું હતું? ભગવાન નો બાપ પડ્યા હતા. એટલે કોણ? અજમલ રાજા. વાહ ભાઈ વાહ સાહેબ. આ તો તમે ફિલ્મ આ લાઈન માં છો એટલે તમને અનુભવ મળી જશે. હું કહું નહીં, શબ્દો તમને સમજાઈ જશે. ના ના, વાત બરાબર છે. અજમલ રાજા ને કીધું હતું, પૂજારી રોજ પૂજા કરતા હતા પણ એમને પૈસામાં ધ્યાન હતું. બરાબર. અને અજમલ રાજા અંધશ્રદ્ધામાં ડૂબાઈ ગયા હતા અને કીધું કે આ પાણીના ભમરામાં પડતો ને ભગવાન મળશે. બરાબર. ભક્ત ની માર ભગવાને ખાધી અને દીકરો થઈને ઘરે આવ્યો. આ રણુજા નો ઇતિહાસ અંધશ્રદ્ધા નો છે કે નથી? બરાબર છે. રાઈટ કે ખોટું મારું કેવું? એટલે તમે શું કીધું? જે અજમલ રાજા પાણીમાં પડ્યા ભમરામાં, દરિયામાં, અને રામાપીર રણછોડ રાય દીકરો થઈને ઘરે આવ્યો, જે આ રણોજા રામાપીર રહ્યા, એમનો અંધશ્રદ્ધા નો જ વિષય છે. બોલો, ભગવાન મળ્યા કે નહીં દરિયામાંથી? મળ્યા મળ્યા. લાડુ માર્યા, જારી મારી, છતાં ભગવાને ભક્ત ની માર ખાઈ દીકરો થઈને ઘરે આવવું પડ્યું. હવે એક જ મિનિટ, પછી તમે તમારી લાઈન રાખજો. જો મને બહુ કામની વસ્તુ છે. હવે આ લોકો પાસે શું કે ખબર છે કે તમારી પાસે કે એના એના પુરાવા શું છે? આમ વાત કરે આપણને. એના પુરાવા એટલે આ લોકોને તો બર્થડે જોઈએ અને આધાર કાર્ડ જોઈએ, આ વસ્તુ ભગવાનની મળતી નથી. કેમ કે દેવી શક્તિ, સાંભળજો, ભગવાન રામ હોય કે લક્ષ્મણ હોય કે હનુમાનજી હોય કે ચામુંડમાં હોય કે મેરડીમાં હોય, આ દરેક આત્મા છે. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ફેરા ના જાય. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. આત્મા છે. કોઈ જગ્યા મૂર્તિ રહી તો આપણે મનુષ્યને દર્શન કરવા માટે છે. હું કહું ને કે અંધશ્રદ્ધામાં છે એટલે આપણે આંધળા એને જોઈ નથી શકતા. આત્મા થોડો દેખાવાનો છે. ના બતાય. હું તમને ઓળખું છું તો તમારા ચહેરાથી, તમે મને ઓળખો છો તો મારા ચહેરાથી, પણ આત્માને કોઈ ઓળખી શકતું નથી. આમના ભજન, આમના મેં ભજન બનાવ્યું. બરાબર છે. વાહ બાપુ. હા, ભજન બનાવ્યું મેં બધા આના પુરાવા સાહેબ. મેં ઘર મૂકી દીધું મેલડી માટે, કે મારી મેલડી જગત માં જે કરે ને એ સાચું. બાકી મારો દાવ લગાવી દીધો મેલડી માથે મેં સાહેબ. વાહ બાપુ વાહ. મેલડી નો ઉપાસક કે કાલ મોત આવતો ને તો મારી યાદ આવે, પણ મેલડી તને નહીં મૂકું. મેં લડી, મેલી નથી સાહેબ, મેં લડી, લડી ને હક લીધો ને એટલે આનું નામ પડ્યું મેલડી. ક્યાં વાત. કોઈ મેલડી બકરા લેતી નથી, કોઈ મેલડી દારૂ પીતી નથી. કોઈ કોઈ જગ્યા જોયું કે ઝાડવે બેઠી બેઠી મેલડી બકરો ખાતી હતી? આપણે જોઈ ગયા. ના બાપુ ના. કોણે આપ્યો? મનુષ્ય આપ્યો કે મેલડી એ જાતે ખાધો? ના ના, મનુષ્ય આપ્યો. તો ભૂલ કોણે કરી? મનુષ્ય કરી કે મેલડી એ કરી? મનુષ્ય. આ રીતની ચર્ચા છે, પણ લોકોને આજે ખબર નથી ને એટલે દેવી દેવી દેવતા ઉપર ટાર્ગેટ બનાવવા મળ્યા. બરાબર. બાકી સુરત ની અંદર તીનપતિ વર્ડ છે, તમારે મોબાઈલ માં જોવો, જોઈ લેજો. સુરત તીનપતિ વર્ડ બોલશો ને એટલે તરત એમનો વિડીયો આવી જશે. હું 20 વર્ષ થી સુરત માં રહું છું તો હજી 3 જ પાન છે, ચોથું પાન આવ્યું નથી. ત્યાં રાજા કરણ ની સમાધિ છે. રાજા કરણ સોના નું દાન કરતો હતો. બરાબર. તો એક સમય ભગવાન એમની પરીક્ષા ઉતર્યા. ભગવાન પરીક્ષા ઉતર્યા એટલે રાજા કરણ ને કીધું કે મારે ખાવું છે. રાજા કરણે તો હોનું આપી દીધું. તો કે આ તો જમાય નહીં.
ત્યારે રાજા કર્ણે આ માંગણી કરી અને કીધું કે સામે પાંડવો ના ઘરે સરદાવત ચાલે ત્યાં જતા રહો, જમવું હોય તો. વાહ ભાઈ વાહ. તો જમવા માટે પાંડવો ના ઘરે રાજા કર્ણ જમ્યા, ભગવાન જમ્યા. હા હા હા, ભગવાન જમ્યા એટલે તમારો મારો અને દરેક નો સમય તો પૂરો થાય. હા હા થાય. એ આત્મા ભગવાન ના ઘરે ગયો ત્યારે ભગવાન એમને સોનું જ આપ્યું, ગાલે જેટલું ખાવ એટલું ખા. તો કે પ્રભુ મારી આત્મા ને ભૂખ લાગી. ખાય કોણ? આત્મા ખાય કે શરીર? ના ખાય ના ખાય ના ખાય. આત્મા ખાતો તો લેણું કોની ઉપર થાય, શરીર ઉપર કે આત્મા ઉપર? ના 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 ના, લેણું આત્મા ઉપર જ થાય છે. તો જ કેતા ને મારો આત્મા દુખાડો માં મારા પૈસા આપી દો, ખબર છે? એટલે મારી વાત એક વસ્તુ, એ વાત સાચી તમારી કે શરીર ની અંદર આત્મા હોય તો જ શરીર કામ કરે ને. હા, તો આત્મા ઉપર જ છે. ભગવાન, દેવી દેવતા, માતાજી આ બધા આત્મા છે. બાકી મંદિર માં મૂર્તિઓ તો આપડે મૂકી છે આપડા દર્શન કરવા માટે. ના ના ના, વાત સાચી. કેમ કે એ દેખાવાનું નથી એટલા માટે. ત્યારે આ રાજા કરણ ને ભૂખ લાગી આત્મા ને. બરાબર. ત્યારે ભગવાને કીધું કે જો તે આંગળી હામી કરી હતી ને કે પાંડવો ના ઘરે જા, ચાહે આંગળી કરો તો હારા માટે કરજો, ખોટા માટે કરતા નહીં. ત્રણ આંગળી તમારી હામી રે, એક આંગળી જ આપણે સીધી કરવી છે. ના ના, વાત બરાબર. ત્યારે રાજા કરણ ને ભગવાને કીધું કે એ જ આંગળી તું મોઢામાં મૂકીશ ને તને અન્ન પ્રસાદી નો સ્વાદ આવશે. બરાબર. ત્યારે એ આંગળી મૂકી ને એના આત્માને સંતોષ થયો. અને બીજો અવતાર શેઠ સગાળસા અને સંગળાવતી રાણી, બીજો અવતાર મળ્યો. ત્યાં ભગવાને પરીક્ષા લીધી, કુંવર છેલૈયા બરાબર ખાયણીયામાં ખાંડેલો. આ તો લોકો ભજન ગાવે છે અને ભજનીક છે તો આ લોકોને જ્ઞાન આટલું નહીં હોય. ના ના ના, હોય હોય. બરાબર. પછી કે ભગવાન ક્યાંથી આવ્યા? ભગવાન સાહેબ તપેલા થંભ માંથી 100% નીકળેલા પેળા જ ભગત ને તારવા માટે. વાહ ભાઈ વાહ. ભગવાન મંદિર માં નથી, ભગવાન તો જ્યાં વિશ્વાસ હોય ને તો તપેલા થંભ માંથી નીકળ્યા હતા, નરસિંહ રૂપ ધારણ કરી નીકળ્યા હતા કે નતા નીકળ્યા હતા? નીકળ્યા હતા, નીકળ્યા હતા. પાકો પાકો. પછી રાજા કરણ ને કીધું કે રાજા કરણ માગી લે, તારે શું જોઈએ? તો કે હું પવિત્ર રાજા હતો ને હોના નું દાન કર્યું હતું ને, એટલે મારી જે બોડી પડી છે ને એ બોડી કુંવારી જગ્યા માં દાગ દેવડાવજો. વાહ ભાઈ વાહ. ત્યાં કોઈનું અગ્નિદાન થયો હોય ત્યારે ભગવાન આખી ધરતી ઉપર ગોત્યું, ક્યાંય ન મળે. સુરત તાપી નદી ની ઉપર ખાલી એક સુઈ નું નાકું ઠેરે ને એટલી જગ્યા મળી. અને એ જગ્યા ઉપર રાજા કરણ ની આજે સમાધિ છે. તો એ લોકો વિચાર્યું કે કળિયુગ ના લોકો માનશે નહીં. ત્યારે એ લોકો ત્યાં પાંડવો વડ વાવેલો છે કે યુગો યુગ સુધી આ કળિયુગ ના માણસો ને ખબર પડે કે આ સતયુગ ની જમીન હતી અને અહીંયા અગ્નિદા કોઈ નો થયો નતો. આ વાત ના પુરાવા માટે આ પાંદડા ત્રણ જ રહેશે, ચોથું પાન નહીં આવે. આજ 20 વર્ષ થી હું જોઉં છું સાહેબ, અને ઇતિહાસ તમે મોબાઈલ માં બોલશો ને ત્રણ પતિ વડ સુરત, તરત આવશે આ દાખલો તમને જોવા મળી જાય. બરાબર. આ અમુક લોકો કહે છે કે તમારી પાસે હું પુરાવા છે, તો આ કેવા થાય ને? પુરાવા થાય જોઈ આવો. ખોટું હોય તો સરકાર ને કયો તોડી નાખે. આ વાત બરાબર છે. હે બરાબર છે સાહેબ વાત. દરેક જગ્યા ના પુરાવા, દરેક જગ્યા વસ્તુ, પણ આત્મા જ છે. આ જે છે કામ કરે, આત્મા કરે છે. કોઈ મૂર્તિ કામ કરવા ક્યાંય જાતી નથી. અને એમ કે આ તો કલયુગ છે સાહેબ, યુગ ને શું કામ દોષ દો? સતયુગ માં આંબે કેરી આવતી હતી, કલયુગ માં આંબે આવે. વાહ ભાઈ વાહ. સતયુગ માં ગાય નું દૂધ હતું ને કલયુગ માં ગાય નું દૂધ છે. વાહ ભાઈ વાહ. સતયુગ માં નદી માં પાણી આવતું ઈ જ અત્યારે વપરાય છે, આજે ઈ જ છે. આજે ઈ જ છે. અને સતયુગ માં સૂર્ય ચંદ્રમાં ઈ જ હતા, આજ કલયુગ માં ઈ જ છે. વાહ સાહેબ વાહ. અને સૂર્ય માં કલયુગ માં ધરતી હાગી છે અને સતયુગ માં હાગી હતી. બરાબર. તો સતયુગ માં પૂજાતી મેલડી ઈ જ હતી ને આજની મેલડી ઈ જ છે. આજ જાય ના નથી લાગતું. જય ખડિયા વાળી મેલડી. વાહ, જય મેલડી. અમારે ત્યાં સુરત માં છે માતાજી તાળની દેવી, તમે મંદિર ગયા હોય. વાહ, તો માતાજી અમે જો અમે તો ભગવતી માટે, તમે કીધું ને કે મારા મેલડી માટે મેં ત્યાગ કરી દીધો છે અમુક વસ્તુ. હા, તો અમે પણ અમારો પણ એક, અમારી જ વાત કરું છું, સમાજની તો વાત અલગ હોય છે, પણ અમારા ઘણા બધા સમાજના લોકો ઘણી ભગવતીને માને છે અને ભગવતી માટે કદાચને કદાચને એના પોતાના પ્રાણ આપવા હોય તો પણ આપી શકે એવા વ્યક્તિઓ પણ પડ્યા છે. પણ અમે ભગવતીને અમારા પૂર્વજો માનતા હતા, અમારા બાપ દાદા માની વિય ગયા અને અમે માનવાના છે. આ ડિજિટલ દુનિયા 21મી સદી હોય કે આની પછીની હારામાં હારી સદી આવશે તો બી અમે મેલડીને માનજો, અને નહીં ગમે એવી સદીઓ બને કે ગમે એવી દુનિયા બને, પણ અમે મેલડીને તે દીએ માની થી ને આજે માનજું ને હમેશા માનજું. બરાબર છે. બોલો 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 સાહેબ. જો જ્ઞાન નષ્ટ થઈ ગયું તો રાક્ષસી પ્રવૃત્તિ આવશે.
બરાબર છે સાહેબ. આ જ્ઞાન નષ્ટ કરવાની વાતો છે કે માતાજી નથી, ભગવાન નથી, તો પાછળના ધર્મ શું કહેવાય, ગુણ શું કહેવાય, આ બધું નષ્ટ થઈ જાય છે. નષ્ટ થાય છે એટલે રાક્ષસી પ્રવૃત્તિ આવશે અને કલંકી કલ્કી અવતાર લેવાનો જ છે, લેવો જ પડશે ભગવાન ને. ના 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 બરાબર. જયારે 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 આ લોકો એવું કે રામ ક્યાં ભગવાન હતો, એ તો દશરથ નો દીકરો હતો. હવે તમને ફોટા માંથી તો ક્યાં બોલવાનો નથી બરાબર. અને ક્યાંક અવતાર લેવો પડે. રામે અવતાર રાવણ હાટું જ લીધો હતો બરાબર છે બરાબર. તો મનુષ્યમાં આવે તો મનુષ્યમાં આવે, તમે ઓળખી ન શકો. ઓળખી કૃષ્ણ કોઈ ઓળખ્યા નહીં, રામાપીર ને ઓળખ્યા નહીં, મેલડી હું ભુવન નથી માનતો, હું તને મેલડી ને જ માનું, તું મેલડી કામ કર. તો મેલડી ક્રમ માં ઢેક મારે કે હું આ મૂર્તિ માંથી બોલું તો તું પેન્ટ પકડવા નહીં ઉભો રે. ના ના સાહેબ, એટલા માટે તમારે મનુષ્યની જરૂર પડે ને, મનુષ્યના શરીરમાં આવીને બોલે ને, તમારા કાન ઉધી અવાજ જાય કે મેલડી બોલે છે ના ઓકે, કેમ કે તમારા કર્મ ખોટા છે ને, એટલે ભૂએ ભૂએ ભટકાવશે સાહેબ. વાહ 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 સાહેબ વાહ. સત્ય ક્યારે મળશે? તમે જરાક થોડાક વેપારી હશો ને તો હીરો પારખી ખરીદી 100 નગર પથરાજ મળશે સાહેબ. વાહ સાહેબ વાહ. એમાં મેલડી નો દોષ નથી, કોઈ ભગવાન નો દોષ નથી, તમારા કર્મ નો દોષ છે. કર્મ નો દોષ છે એ તમને ખબર નથી એટલે એ તમને. વાહ સાહેબ વાહ. આ તમે જે બોલાયું છે, કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી. વાહ સાહેબ. કર્મ ખોટા કર્યા થાય ને. અરે સાહેબ, તમને મને પોલીસ નડતી નથી, પણ લાફા મારા એક એક બીજા લાફા લાફી કરો તરત નડશે. કોઈ માતાજી હું કહું કે કોઈને નડતી નથી, પણ ગરીબ નું કઈક આંતરડું દુખાડ્યું હોય કે વડવાએ દુખાડ્યું, કોઈનું ખોટું લઈ લીધું, ખોટું કર્યું હોય તો જ સાહેબ દેવી દેવતા નડશે. નકર નડવા થોડા છે, આપણી સેવામાં. વાહ સાહેબ વાહ. આપણે એને બે ટાઈમ દીવાબત્તી કર્યું, આપણે માનવી માં બનાવીને કે મારી માં છે બરાબર. અને આ લોકોને કઈ ભાન જ નથી હું બોલવું હોય. ના 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 સાહેબ, તમારી એકદમ વાત સાચી છે. અને તમારા જેવા શબ્દો બોલવા વાળા જો વ્યક્તિઓ હોય તો જે અંશ તમે જ કીધું ને કે તમે અંશ્રદ્ધા અંશ્રદ્ધા એટલે તમે જે પેલી કેરીની વાત કરી ને સાહેબ, એકદમ મસ્ત વાત કરી છે. અને ઘણા લોકો જો આપણી મારી વાત સાંભળો, આ આ આ વસ્તુને મારો બી એક જ એ લક્ષ્ય છે કે ભાઈ સારા એવા મેસેજ મળે બરાબર, લોકોને ત્યાં સુધી પહોંચે. હું વિચારતો હતો કે આ વ્યક્તિને કંઈક વાત કરે, કેમ કે અત્યારે એક તો હું ભક્તિ વાળો માણા હું, લફરાબાજીમાં પડવી બરાબર. સલામ કરું છું, તમને પ્રણામ કરું છું. ભલે તમે નથી જોયા પણ આજે માતાજીની કૃપાથી તમારા જેવા લોકોના મિત્રો જયારે બને છે ત્યારે માતાજીની માની કૃપા કહેવાય કે આજે ભલે એટલા એટલા ટાઈમમાં ઘણા બધા આવ્યા ગયા હશે, બધું થયું હશે, પણ આ માતાજીની જે કઈ કૃપા કહેવાય કે તમારા જેવા જ્ઞાનીના લોકોના કોન્ટેક્ટ થાય છે, એના શબ્દો મારા કાન સુધી પહોંચે છે, અને જે અજ્ઞાનતા હોય એના અમારા જ્ઞાનના દરવાજા તમારા જેવા ખોલો છો સાહેબ. કે દેવી શક્તિ છે અને તમે વાત કરી શકો. ના ના છે છે વાત, એ તો મને એમ થયું કે નહીં કરણભાઈ કોકને વાત કરી શકે તો કઈક સાંભળ્યું હોય તો તમે બીજાને કહી શકો. ના 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 સાહેબ, એક એકસો ટકા વાત તમે પરિસી શકો તમે સાહેબ. ના સાહેબ, એટલે એટલે જો પેલા ગઈ કાલે જ આજે એક દાદાનો મેં ઓડિયો ગિરનારી હતા અને એને મને વાત કરીને મેં ઘણી બધી એમની જોડે વાતચીત કરી ને ત્યારે એને બધું કીધું કે બેટા તું હવે ધ્યાનથી સાંભળ, હું કહેતો જાઉં ને તું સાંભળતો જા બરાબર. જે લોકો એમ કહે છે કે ભગવતી નથી, એ એ એ ભગવતી એને એ સાંભળશે એટલે એને ખ્યાલ આવશે કે નહીં ભગવતી છે એમ. અને આજે તમારી પાસેથી ઘણું બધું જ્ઞાન મળ્યું, સાંભળવા મળ્યું. હજી મારી વાત સાંભળે રાખજો. તમારામાં મારામાં આત્મા તો છે કે નહીં? છે. એક દી બહાર નીકળશે કે નહીં નીકળે? હા આપણા પૂર્વજ પાસે આવ્યા, વડીલ સુરપુરામાં બિહારે છે ને, પૂર્વજમાં કઈ નડે છે એટલે બિહારવા પડે. તમે એનો ફોટો જ મૂકે, એ પૂર્વજ થોડા ફોટા માંથી બોલવાના છે? નથી બોલવાના સાહેબ. ઈ તમે ભૂયા પાઈ ગયા બતાવ્યું કે તમારે આ તકલીફ છે, તમારા બાપ ને બિહારવા પડશે. ના 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 સાહેબ, સાચી વાત છે. એટલે તો કહું કે ભજન માં ગાયું છે સાહેબ કે આત્માને ઓળખ્યા વિના લખ ચોરાસી ફેરા નહીં થાય. નહીં જરા. વાહ ભાઈ વાહ. અને કબીર સાહેબ ની અવળી વાણી ને લોકો અવળા થઈ ગયા. સાંભળી સાંભળી કબીર સાહેબે બરાબર ગાયું છે, પણ આ લોકો ને અલગ જ હાલ્યું બધું વિચારોમાં. હા, ત્યારે અપમાન થવા માંડ્યું દેવી દેવતાની શક્તિઓનું. ના ના વાત બરાબર છે તમારી સાહેબ.
બીજું કયો? બસ બસ બસ, ઘણો આનંદ થયો છે, અને જો તમારું પરમિશન હોય તો આ મેસેજ હું મારી યુટ્યુબ ચેનલમાં લોન્ચ કરવાની ગણતરી છે, કારણ કે બહુ સરસ છે, બહુ ઘણું બધું બરાબર છે, પણ લોકો અમુક અમુક એવા પોઈન્ટો પકડી અને ઊંધું રવાડે સડાવે છે એમ. ના, એવું કશું કોઈ હોય જ નહીં, કોઈ કોન્ટેક નંબર તો નાખવાના ના હોય, પણ તમારા જેવા જ્ઞાન પુરુષ જે લોકો સાંભળે અને એ લોકોના માં થોડુંક એવું વસ્તુ નથી કેતા કે ભાઈ 100 ગ્રામ કરતા કઈક 25 ગ્રામ બી લે તો બી હા જાગૃતિ આવે, જાગૃતિ આવે. ના, ચોક્કસ ચોક્કસ, ના, એના માટે તો તમને હું કહું છું, કારણ કે મારી વાત સાંભળો એ કેવું, અને જો આ મને એક જાણવા મળ્યું તો હું તો એમ કહું છું કે આ અમુક જે છે એને બી આ થોડું ઘણું જ્ઞાન મળે, અને એ બી આવા અમુક શબ્દો ને ના સાંભળ્યા હોય. મનોબળ વધશે, અને આ જે કઈ છે એ સત્ય છે ને, સત્ય થી વસ્તુ, આ કઈ તમે જે કઈ વસ્તુ કીધું એ સત્ય કીધું, એમાં કોઈ ખોટું વસ્તુ નથી કીધું, બરાબર? તો મૂકું સાહેબ, હું સાહેબ મૂકું, બરાબર ને? અને બીજી વાર વાત યાદ આવે છે મને, હા બોલો બોલો, કે મેં મેલડી મારે બહુ મહેનત કરી, હા મેં ઘર મૂકી દીધું સાહેબ મેલડી મારે, બરાબર મેલડી, અને મારી એક જ ઈચ્છા છે કે માં આ લોકો દુખી થાય દુનિયામાં, અને મારી કોઈને સત્ય મળ્યું નથી આજ સુધી, અને મેલડી તો સત્યમાં મળી ગયો ને, એથી જાગૃત થાય ને, આજ તો મને જ્ઞાન જ ઉત્પત્તિ થઈ, પણ મારી જાગૃત થાય ને તો આ ખોટા જે લોકો રહ્યા ને એ મોઢે હંતાડી હંતાડીને ભાગી જવા દઈ, બરાબર છે, આવત વર્ષો દેજે મારી, અને કામ કરવું તો બિચારા દુખિયા એની પાસે પૈસા હોય નહીં, અને રોતો કળકળતો એની પાસે થી ભૂયા લૂટી લૂટીને પડાવે સાહેબ, એક સમય મારી પાસે ખાવાના નતા, આજે નથી, અને સાહેબ હું વિચારું કે મને મેલડી મળી ગયો ને હું કોકના ખિસ્સા કાતરું તો મારી જેવો કોઈ નુગરો માણા ન હોય, એટલે કોક રોતો એની પાસેથી તમે પૈસા લેશો હું શું ખાવે, એની પાછળ આત્માની હાય આવે. ના, વાત સાહેબ સાચી તમારી, તો મારી કામ કરાવે તો હવળા કરાવજે મારી, હું ને કરણભાઈ ઉપરથી ભગવાન ના ઘરથી અમારો જન્મ થયો ને, તેથી અમે બે એક હરખા હતા, અમે રૂપિયા વાળા નહોતા, અમારા કર્મે અહીંયા રૂપિયા બન્યા, મારી પાસે ભલે 5 બજીઓ ને કરણભાઈ પાસે કરોડ હોય તો કરણભાઈ અહીંયા મૂકીને જશે અને હું અહીંયા મૂકીને જશું, બે પાછા હરખા નરખા કર્મ નો હિસાબ લઈને ઉપર જશે. વાહ સાહેબ વાહ, ત્યારે મેલડી ને મેં પૂછ્યું કે માં મેલડી તું છે ક્યાં, તો કે હું સૂર્ય ના રથ માં બેઠી, વાહ સૂર્ય ના રથ માં બેઠી હોય તો એક જ ઉગતા પોટ ની મેલડી કેવાણે, તો મેં કીધું મારી સૂર્ય છે ને ફોક્સ છે, સીધો ધરતી ઉપર ફોક્સ મારો ને, ત્યાં બેઠી બેઠી તમારા હિસાબ લખતી હું કરણભાઈ નો દિનેશભાઈ ખોટો કેટલો કર્યો, બરાબર છે, દુનિયામાં કોઈને ખબર ન હોય મને ઉગતા પોટ ની મેલડી ને ખબર હોય. વાહ ભાઈ વાહ, વાહ સાહેબ, બરાબર, ઉપરથી સૂર્ય ઉગે ને તો નાગ લોક માં ખબર પડે ગોગા મહારાજ ને, એટલે ધરતી એની ઉપર ઠેરેલી છે, બરાબર છે, જેના માથે મણી ધરતી નો ધણી, બરાબર, ધરતી મેલડી ને ખબર હોય, અને સત્તા કોઈ એવો હોશિયાર નો દીકરો ખેલાડી હોય સૂતી રહે ને તો મચાણ માં હું મસાણી મેલડી માહાણી મેલડી થઈને બેઠી છું, બરાબર, ત્યાં ની બોડી આવે ને તો ચાર શ્રીફળ દેવા પડે, દીકરા જાય ક્યાં તું, બરાબર છે, દરેક નો સાળો કરજો પણ મસાણી મેલડી નો સાળો કરતા નહીં કરતા, બરાબર છે સાહેબ.